એટલે કામનાથ મહાદેવનું જે શિવલિંગ છે પગથિયા ઉતરીને નીચે જવાનું છે, એ અત્યારે તમે દર્શન કરી શકો છો. રામનાથની અંદર ખાસિયત એ છે કે ત્યાં બધા ચિત્રો આવેલા છે વોલ પેઇન્ટિંગ, એમાં રામાયણ મહાભારત અને ઇવન મહારાણા પ્રતાપની આખી સ્ટોરી છે, એ પણ તમે જોઈ શકો છો. ત્યાંથી આપણે આગળ પછી જઈશું, બરાબર છે? અને જેમને રિફ્રેશ થવું થોડું ઘણું થઈ શકે છે, અને પછી આપણે થિયેટરને ત્યાં આગળ જઈશું. પછી કમાટી બાકી અંદર નથી ને, કાલા ઘોડા છે, કાલા ઘોડામાં આપણે ત્યાં એક્ઝિબિશન રાખેલું છે, અને ત્યાંથી પછી આપણે આગળ એ જોઈને વધીશું. એટલે સ્પેશિયલી વિશ્વામિત્રી પર જ એક્ઝિબિશન છે, કાલા ઘોડા ઘાટ. હોલ ઘાટ આ બધું જળની અંદર હતું, કાદવની અંદર હતું. ત્યાં સ્ટેપવેલ બોરવેલ છે, એ નદીની અંદર છે. 50 ફૂટ સુધી તો અમે ગયા, ત્યાં આરો વોટર જેટલું ક્લીન પાણી મળે છે. કેવી રીતે એટલું ચોખ્ખું પાણી છે હજી ખબર નથી, પણ આરો વોટર જેટલું ક્લીન પાણી મળે છે. પથ્થર ચીરતી યુવાની થી ઝકઝામોડ વહેતી નદી, અને આજે એ બીમારીના બિછાને પડેલું એક બાબોચિયું દેખાય છે. આના માટે જવાબદાર કોણ? તો કે જવાબદાર માનવ. માનવ પોતે જ બેદરકાર છે, જે કલકલ વહેતી પાવાગઢના પથ્થરોને ચીરીને આવતી નદી, મહાદેવનું મંદિર હોય, જે ઉછળતી કૂદતી નવ યૌવના જેવી, જે નદી સ્વચ્છ નદી કે જેને જોઈને પીવાનું અને આચમન કરવાનું મન થાય, એ નદી અહીંયા સુષુપ્ત અવસ્થામાં જોવા મળે છે. આ સુષુપ્ત અવસ્થામાં લાવનાર કોણ છે, એની જવાબદારી કોની છે, એ જવાબદારી સમજાવવા માટે જ પદયાત્રા કરી છે. માટે જે કોઈ સાંભળતા હોય એ પોતાની જાતે પોતાના મનથી નક્કી કરે કે અમારે નદી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવું છે અને ગંદકી નથી કરવી. સંજયભાઈ એક સેકન્ડ ડિસ્ટ્રીબ્યુશન.